ಸ್ಮಿತರುಚಿರ್ಪುರ್ನೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋಜನಮಚ್ಛದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತಸಕಲಜೀವಾತಿಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿರ್ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನು ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳಾನ ಸ್ವಾಮಿ ಸಾರಸಿದ್ಧಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಕಡವು ಅಗ್ಯಾರ ಛೆ ಎನಿ ಅಂದರ್ ವೈರಾಗ್ಯವಾನ್ ಛೆ ಪುರುಷ ಹೋಯ್ ಎನ್ನ ಇಂದ್ರಿಯ ಅಂತಃಕರಣ ಕೇವಾ ಹೋಯ್ ವೈರಾಗ್ಯವಾನ್ ಜೆ ಛೆ ಎನ್ನ ಭಗವಾನ್ ಮಾ ಕೇವು ಹೇತ ಹೋಯ್ ಎ ವಿಷಯನಿ ವಾತ್ ಲಖೆ ಛೆ. ವೈರಾಗ್ಯ ವಿನಾನಾ ದೇವ ಹೋಯ್ ಮನುಷ್ಯ ಹೋಯ್ ಋಷಿ ಹೋಯ್ ಕೆ ರಾಜವೀ ಹೋಯ್ ಪನ್ ವೈರಾಗ್ಯ ವಿನಾ ಕೋಯ್ ಸುಖಿ ನ ಥೈ ಶಕೆ ಎ ಸ್ವಾಮಿಯ ವಾತ್ ಕರಿ ಆಗಳ ಸ್ವಾಮಿ ಕಡವಾ ಬಾರನಿ ಅಂದರ್ ಲಖೆ ಛೆ. ವೈರಾಗ್ಯವಂತನೆ ಅತ್ಯಂತ ಸುಖ ಜೀ ಜೆನಿ ಭಾಂಗಿ ಗಯಿ ಛೆ ಸರ್ವೇ ಭೂಖ ಜೀ ಕೋಯಿ ವಾತನು ರಹ್ಯು ನಹಿ ದುಃಖ ಜೀ ಸದಾಯ ರಯಾ ಛೆ ಹರಿ ಸನಮುಖ ಜೀ ಹರಿ ಸನಮುಖ ರಹೆ ಸದಾ ಜನೆ ಆಪದಾಯಡಗಿ ಕರಿ ಸಾಜಿನ ರಾಖಿ ಶರೀರ ಸುಗಯಾ ಅಹಮ ಮಮತಾ ಮಾಯಾ ತರಿ ಜೇಮ ಚಕೋರನಿ ದೃಷ್ಟಿ ಚಂದ್ರಮುಖಿ ಅರುಪರೂಪೇಖೆ ನಹಿ ತೇಮ ವೈರಾಗ್ಯವಾನ ನಿವರತಿ ಹರಿ ಮೂರ್ತಿ ವಿನಾ ದೇಖೆ ನಹಿ ಜೇಮ ಜಡನು ಜಸ ಜಡಮಾ ರಹೆ ಬಾರೆ ನಿಸರತಾ ಬಡೆ ಗನು ತೇಮ ವೈರಾಗ್ಯವಾನ ನಿವರತಿ ಹರಿ ವಿನಾ ಸುಖ ನ ಪಾಮೆ ಅನು. ಸ್ವಾಮಿ ಕೆ ಛೆ ವೈರಾಗ್ಯವಂತನೆ ಅತ್ಯಂತ ಸುಖ ಜೀ. ಸೌಥಿ ಸುಖಿಮಾ ಸುಖಿ ಕೋನ್ ತೊ ಜನ ಹೃದಯನಿ ಅಂದರ್ ನಿರ್ವೇದ ಹೋಯ್ ನಿರ್ವೇದ ಕೇತಾ ವೈರಾಗ್ಯ ಹೋಯ್ ಅನೆ ವೈರಾಗ್ಯನಿ ಅಂದರ್ ಪನ್ ಬೃಹದ್ ವೈರಾಗ್ಯ ಹೋಯ್ ಜೆ ಆ ಸಾರ ಸಿದ್ಧಿ ಗ್ರಂಥನೋ ಮುಖ್ಯ ಪಾಯೋ ಛೆ. ಸಾರ ಸಿದ್ಧಿ ಗ್ರಂಥ ಬೃಹದ್ ವೈರಾಗ್ಯನೆ ಸಿದ್ಧ ಕರವಾ ಮಾಟೆ ಲಖಾಯೆಲು ಆ ಗ್ರಂಥ ಛೆ. ಕಾರಣ ಕೆ ವೈರಾಗ್ಯ ಪನ್ ಹೋಯ್ ಛೆ, ಪರಂತು ಬೃಹದ್ ವೈರಾಗ್ಯ ಸ್ಥಿರ ವೈರಾಗ್ಯ ಛೆ. ಬಾಕಿನಾ ವೈರಾಗ್ಯ ಛೆ ಎ ಸಮಯಾಂತರೆ ಉಡಿ ಪನ್ ಜಾಯ್ ಕೇತಾ ಸ್ಮಶಾನಥಿ ಗಣನೆ ವೈರಾಗ್ಯ ಥಾಯ್. ಸ್ಮಶಾನ ಮಾ ಕೋಯ್ನೆ ಬಾಡವಾ ಜತಾ ಹೋಯ್ ತೊ ವೈರಾಗ್ ಥಾಯ್, ಶೂ ಲೈ ಗ್ಯಾ ಜೋನೆ ಕೆಟ್ಲೂ ಬಧು ಹತು ಪನ್ ಎ ಸ್ಮಶಾನ್ಯ ವೈರಾಗ್ ಛೆ. ಪಾಛೋ ಘೇರ ಆವೆ ಎಲ್ಲ ಹತೋ ಎವೋ ನೆವೋ. ಕೋಯ್ನೆ ಪತ್ನಿ ಸಾಥೆ ಝಗಡೋ ಥಾಯ್
એટલે વૈરાગ્ય થઈ જાય કે શાસ્ત્રમાં લખ્યું છે કે નારી આવી છે, નારી આવી છે, વાત સાચી છે, નારી આવી જ છે, એટલે મારે આવે નારી ભેગા રહેવું નથી, પણ ઘર છોડીને આવે, બે પાંચ દિવસ રહે એટલે પાછી નારી યાદ આવે, બબલોન બબલનમાં શું કરતા હશે. ગુણાજન સ્વામી વખતે આવેલો ને એક, બહુ વૈરાગના જોરે આવ્યો, આવો ઝઘડો થયો હશે અને હાલ્યો આવ્યો, તો સ્વામીને કે મને પારસદ કરો. સ્વામી કે પહેલાં રહેતો ખરો થોડા દી, નહીં મને પારસદ કરો કે મારે વૈરાગ્ય થઈ ગયો સંસારમાંથી. બહુ આગ્રહ કર્યો ને સ્વામીએ પારસદ કર્યો. પછી કે હવે મને સાધુ કરી દો. સ્વામી કે ભાઈ આટલા વહેલા સાધુ, તું પહેલાં થોડું રે, જો અહીંયા આગળ ત્યાગ આશ્રમ ફાવશે કે નહીં. નહીં મને સાધુ કરી દો કે મારે વૈરાગ છે સંસારમાં. આખરે સ્વામીને થયું કે આવે આના વૈરાગને, વૈરાગ તો બહુ દેખાય છે, એટલે હાલો આવે અને સાધુ કરે. રઘુવીરજી મહારાજ આવ્યા, એકાદશીની તિથિ હતી, કે આને સાધુ કરી દઈએ કાલે. અને એમાં આગલે દિવસે ઉપવાસ કરવાનો હોય, એને આગલે દિવસે રસોઈ કરાવી, દૂધપાક માલપુડાની રસોઈ પીરસતા હતા. સ્વામી પીરસવા ગયા, રઘુવીરજી મહારાજ પીરસે, ઓલો ભાઈ છે ને રોવે, આંખમાંથી આંસુડા પડે. સ્વામી કે ભાઈ શું દુઃખ છે, હવે તને સાધુ કરવાના જ છે, અમે નક્કી કર્યું છે, કરી દેશું. અરે રે સ્વામી, હું તો અહીં આવું સરસ સરસ જમું છું, પણ બબલો બબલનમાં શું કરતા હશે. સ્વામી કે ચોઈનો તારો રાખેલો જ છે, પહેરીને ઘર ભેગો થા. ટેમ્પરરી વૈરાગ્ય એવાની વાત અહીં સ્વામી નથી કરતા. આ તો એવા વૈરાગ્યની વાત કરે છે કે જે વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી ક્યારેય ટળે જ નહીં. સ્વામી કહે છે, આ વૈરાગ્યવાળો અતિ સુખી છે, જેને આ જગતના ભોગની ભૂખ ભાંગી ગઈ છે, જેને કોઈ વાતનું દુઃખ રહેતું જ નથી. વચ્ચે બે પાંચ કડવા પહેલાં શ્રીજી સ્વામીએ કથામાં વાત કરી હતી, ગોપાળન સ્વામીની વાતમાં વાત આવે છે, જેને કંઈ જોઈએ જ નહીં એ સદા સુખી, અને જેને કંઈ જોઈએ જ નહીં એ વૈરાગ્યવાળો હોય તો જ એને ભગવાનની મૂર્તિ સિવાય કંઈ જોઈએ જ નહીં. દુઃખ તો સાનું છે, જોઈએ છે એનું દુઃખ છે. જેને કંઈ જોતું જ નથી એને દુઃખ ક્યાંથી હોય? દુઃખના લિસ્ટના બેઝમાં આપણા કરેલા સંકલ્પો છે. જેને આપણે દુઃખ માનીએ છીએ એ દુઃખ ખરેખર છે શું? જેને આપણે દુઃખ માનીએ છીએ, એકને મળતું નથી એનું દુઃખ છે, અને એકને મળ્યું નથી એટલે સુખ છે. એક એવું વિચારે છે, સારું થયું ભગવાને મને બહુ દીધું જ નહીં, અને એક વ્યક્તિ શું વિચારે છે, મને ભગવાન દેતા નથી, દેતા નથી, દેતા નથી. એકની પાસે સાદી ગાડી છે તો એને બસ સારું થયું ભગવાને મોંઘી ગાડી ના દીધી, નહીં તો મોંઘી દીધી હોત તો હાથી પાલવવા જેવું થાત, એની પાછળ કેટલા ખર્ચા, કેટલા ઇન્સ્યોરન્સ. એના કરતાં ભગવાને મને સાદી સેકન્ડ હેન્ડેડ ગાડી દીધી છે, ભગવાનની બહુ દયા, હાલવું જોઈએ, આવે બીજું હું જોઈએ, આમ કે અને સુખ્યો હોય. અને ઓલો સારું, કેટલા વર્ષથી આનું આ ફેરવું છું, કંઈ નવું ભગવાન દે એવું કંઈ કરતા જ નથી ને પાંદડાવાળા, એને શું છે, દુઃખ છે. એકને એવું છે કે આ નાનું સારું બે રૂમ રસોડાનું ઘર છે, બહુ સાફ સફાઈ ના કરવી પડે, બહુ બહાર ગાર્ડનની કાંઈ ઉપાધિ નહીં, ભગવાને આ બરાબર દીધું છે. અને એકને શું, કેટલા દિવસ આ નાનામાં પડ્યા રહેવું, થોડું આમ મોટું ને વિશાળ હોય ને મેલ જેવું, રહેવાના પાછા બે જ હોય અને મોટું મેલ જેવું, તે શું કરવાનું, એ હાથીને રોજ પીછું મારવાનો, આ આજે આ રૂમ કરી, આજે આ રૂમ કરો, આજે આ રૂમ કરો, આજે આ કરો, સ્વિમિંગ પુલ કરો, લોન કરો, આ કરો. અમારે તો ટાઈમ જ મળતો નથી, આખું અઠવાડિયું, આખું અઠવાડિયું ઘર સાફ જ કર્યા કરીએ છીએ. હાથી લીધો, હાથીને પાલવવાનો, ઇન્સ્યોરન્સ ભરવાનો, કેટલી ઉપાધિ. આ બધું વૈરાગવાળાને હુજે, પણ જેને વૈરાગ્ય ના હોય ને એને તો એમ જોયું, આપણે ઘેર આવજો તો ખરા, કેવું ઘર છે જોજો તો ખરા, કેટલા સાવર છે, જીમ છે અંદર, સ્વિમિંગ છે અંદર, બધું બહુ છે અંદર, એક જ વસ્તુ નથી અંદર, હું નથી, ફ્યુનરલ હોમ નથી, નહીં તો બાળવાનું જો અંદર કરી દે ને તો બહાર ક્યાંય ના જવું પડે, બધું અંદર થઈ જાય. આ બધું કોને સૂજે છે? વૈરાગ્ય જેને નથી એને, જે વૈરાગ્યવાળો પુરુષ છે
એને તો જેટલું ઓછું મળે ને એટલો સુખી, એટલો સુખી. સારી આઈટમ પડી હોય ચાર, સારી આઈટમ એટલે જેને આપણે મિષ્ટાન ફરસાન કહીએ એવું સારું જમવાનું પડ્યું હોય, અને એક બાજુ ઉપર મીઠાવાળા મગ પડ્યા હોય બાફેલા, બરાબર, અને એક બાજુ પર સમોસા પીઝા લાડવાન માલપુડાન દૂધપાક પડ્યા છે, ને એક બાજુ પર મીઠાવાળા મગ પડ્યા છે. હવે આપણે જોયું કે અત્યારે પડ્યું છે, હાલો ને પછી જમવા જઈએ થોડી વાર રહીને, અને ગયા તો ઓલો માલ હતો એ તો બધા જમી ગયા, હવે રહ્યું શું? મીઠાવાળા મગ રહ્યા. અને ત્યારે આપણે આમ જમતા હોય તો વૈરાગ્યવાળો હોય ને તો એને શું થાય, સારું થયું મારા સ્વાદના નખરા કરવાના, આમે કચરો થવાનો હતો, એ ના મળ્યું તો સારું શરીર સારું રહેશે, આ મગથી બહુ સારું મીઠાવાળે એમ એમ લાગે. અને વૈરાગ્યની ઊંડપ હોય તો શું થાય, નિશાસો નાખે ઊંડો, અને ઓલા ઉપર ધોખા કરે કે પહેલાં આવ્યા તો એમને વિચાર ના કરવો જોઈએ કે જો હું બાકી છું, વિચાર ના કરવો જોઈએ, આપણી સારું બાફેલા મગ રાખ્યા અને હારી હારી બધી આઈટમ ઉપાડી ગયા, હવે તો પહેલાં જ મારે બેસી જવું છે, જોયું. એ એ વિચાર ક્યાંથી આવ્યો? વૈરાગની ઉણપમાંથી. પણ માણસ દોષ કોનો કાઢે? હામેવાળાનો. કોલા ચાર જણા ખાઈ ગયા, મારી માટે ના રાખ્યું, ના એ ચાર નથી ખાઈ ગયા, તમારો વૈરાગ્ય પાકો કરવા ભગવાને એવું આયોજન કર્યું કે હવે આને પાકો કરવો છે મારે. પણ આપણે વિચારીએ છીએ જુદું, કારણ એક જ છે, કોઈ વ્યક્તિ આપણને દુઃખી નથી કરતો, દુઃખ આપણો રાગ કરે છે, આપણી અંદર પડેલો રાગ એ જ આપણને દુઃખી કરે છે. કોઈ પણ જગ્યાએ આપણે દુઃખી થતા હોય એની પાછળનું જો કોઈ કારણ હોય તો આપણી અંદર પડેલો રાગ છે. એ રાગ પછી વ્યક્ત હોય કે રાગ પછી અવ્યક્ત હોય, દેખાય એવો હોય કે ન દેખાય એવો હોય, પોતાનો રાગ પોતાનો સ્વભાવ વ્યક્તિને દુઃખી કરે છે. કોઈ જો ખરેખર સાચો વૈરાગ્યવાન પુરુષ હોય, કોઈ પણ હોય, ત્યાગીમાં હોય કે ગ્રહીમાં હોય, જે સાચો વૈરાગ્યવાળો છે એને દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ સ્થાન કોઈ પરિસ્થિતિ ક્યારેય દુઃખી ન કરી શકે. વૈરાગ્ય એટલો સુખનો નિધિ છે, સુખને દેવાવાળો છે. વૈરાગ્ય ક્યાંય બંધન નથી થવા દેતો, રાગ નથી થવા દેતો, રાગ નથી થવા દેતો એટલે સુખ છે. રાગમાં દુઃખ છે, વૈરાગમાં સુખ છે. પણ દુનિયા શું માને છે? વૈરાગમાં દુઃખ છે અને રાગમાં સુખ છે. ગુરુજી નથી કહેતા, ઓલો છોકરો ગાડીને પોતું મારતો હતો તો ગુરુજીએ કીધું કે ગાડીમાં બેસી જા, હાલ તારે આ પોતા મારવાનું મટી જાય, તને સારું ભણાવશું, ના કરશું તે કરશું. ના ના બા, તમે તો દુઃખી છો કે બહુ દુઃખી. ગુરુજી કે એસી ગાડીમાં અમે બેઠા, હાના દુઃખી, તું પોતું મારે તાપમાં, તો તું દુઃખી કે અમે દુઃખી? તો કે નહીં, તમે બહુ દુઃખી, તમારા માં નહીં, બાપ નહીં, કાકા નહીં, મામા નહીં, ફોઈ નહીં, ફુવા નહીં, એક ઘર નહીં તમારું પોતાનું, તો તમે દુઃખી જ ને. હવે એને શું દેખાયું? જ્યાં સુખ છે ત્યાં દુઃખ દેખાય. બાકી અમારા નામે ઘર નથી, અમારા નામે કોઈ પ્રોપર્ટીઓ નથી, અમારા નામે કોઈ બેંક ખાતાઓ નથી, અમારા કોઈ પોતાના ક્રેડિટ કાર્ડો નથી, તો કેટલી શાંતિ છે, કેટલી શાંતિ છે અમારે, બોલો. જે ઘેર જઈએ એ ઘર કોનું? અમારું. ન્યા જઈએ, હવે ભાઈ 5 દિવસ તમારા ઘરમાં રોકાવાના છે, ભલે સ્વામી, ભલે. રસોડામાં નહીં જવાય તમારથી, ભલે સ્વામી. આ સોફાઓ તો હવે સંતો માટે જ, આટલી રૂમની અંદર સંતોનો સામાન, અહીં સંતોની સભા, સંતો જેમ કે એમ થાય. સ્વામી પાણી આપશો? પોતાના રસોડામાં, પોતાના ઘરના રસોડામાં શું કહેવું પડે? સ્વામી પાણી આપશો? સ્વામી દૂધ થોડું જોતું હતું, ઓલી બાજુ ડબ્બો પડ્યો છે સ્વામી મમરાનો, થોડો જોશે. તમારી અનુકૂળતાએ આપજો, વાંધો નહીં. પોતાની માલિકીના ઘરમાં જો જેના નામે કશું જ નથી એવા આવ્યા તો ઓલાને છોડ દેવું પડ્યું, નાનું થઈ ગયું. થવાનું કારણ એક જ છે, છોડી દીધેલું છે. એટલે તમે ત્યાગો તો તમારી પાસે દોડીને આવે, અને માગો તો લેવા જાવ તોય ભાગે. ત્યાગે એને આગે અને માગે એથી ભાગે. વાત એવી છે કે જેટલો વૈરાગ્ય વધારે કોઈ પણ બાબતમાં, તો એક દ્રષ્ટાંત દીધું કે સંતો જો આટલો એક ત્યાગ રાખે છે તો
તો પણ ભગવાન એને આવી રીતે સાચવી લે છે. તો જેને કાંઈ જોઈએ જ નહીં બહુ સુખી છે, બહુ સુખી. એનું કશું લૂંટાય જ નહીં, કશું લૂંટાય નહીં, કશું જાય જ નહીં, કારણ કે એને કોઈ જગ્યાએ પોતાનું કરીને મમત્વ બાંધેલું જ નથી. એનું શું લૂંટાયું? જેની પાસે પોતાનું કંઈ છે જ નહીં એનું કેવી રીતે લૂંટાય? સત્સંગને અર્થે સત્સંગનું સાચવવા માટે જેટલી મહેનત કરવી ઘટે એટલી કરતા હોય, પણ પોતાનું કરીને કંઈ ના હોય એટલે સુખિયા છે. હરિને સન્મુખ સદા રહે, બધી જ ઉપાધિઓને દૂર કરીને શરીરની અંદર શરીરની કોઈ સંભાળ પણ ન રાખે, અહમ અને મમતારૂપી માયાને તરી ગયા એવા, જેમ ચકોરની દ્રષ્ટિ ચંદ્ર મૂકીને આરું પરું દેખે નહીં, એમ વૈરાગ્યવાનની વર્તી હરિમૂર્તિ વિના પેખે નહીં. જેમ ચકોર પક્ષી છે એ ચંદ્રને જોયા કરે, ચંદ્ર આમ જેમ જેમ નમતો જાય એમ ચકોરની આમ ડોક નમતી જાય, અને ચકોર પાછું હવાર પડે ચંદ્રને જોવે નહીં તો રાત સુધીના વિયોગની અંદર રોયા કરે, ક્યારે પાછો ચંદ્રમાં દેખાશે? આવી ચકોર પક્ષીને ચંદ્રમામાં પ્રીતિ છે, એમ ભગવાનનો વૈરાગ્યવાન ભક્ત છે ભગવાન બાજુ સતત જોયા કરે, જોયા કરે. જેમ જળનું જસ જળમાં રહે, જસ એટલે માછલું, પાણીમાં રહેવાવાળું માછલું એ ક્યાં રહે? પાણીમાં. બારે નિસરતા બળે ઘણું, બહાર નીકળે એટલે માછલીની કેવી દશા થાય છે તમે જોવો. આ ઝાડ નાખીને માછલીને પકડતા હોય, એ પાણીમાંથી જ્યારે માછલીને બહાર કાઢે અને ત્યારે કેવી આમ તરફડે છે, કેવી તરફડે છે. જેવી દશા એ માછલીની થાય, વૈરાગ્યવાનને ભગવાનની મૂર્તિમાંથી રહેતા એવું જ થાય. જેમ માછલી માટે જળ એ જીવન છે, એમ વૈરાગ્યવાન માટે મૂર્તિ એ જ જીવન છે, મૂર્તિ એ જ જીવન છે. ભગવાનને રાજી કરવા માટેના ભગવાન અને મોટાની આજ્ઞાથી કરેલા સાધન એ જ એનું જીવન છે, એ જ એના શ્વાસ છે. આવું જ્યારે બની જાય ત્યારે ભગવાનને રાજી ન થવું હોય તો એ થઈ જાય, એવો વ્યક્તિ ક્યારે દુઃખી ન થઈ શકે. જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમે આવે ભારે દુઃખ છે, સીધ આવે તે અવનીએ, જેને શૂન્ય રહેવામાં હિ સુખ છે. સૂર્ય આકાશની અંદર છે, ભૂમિ પર આવે, અનળ પક્ષી, અનળ પક્ષી છે, એ અનળ પક્ષીને આકાશમાં રહેવાની અંદર જ સુખ છે, ભૂમિ પર આવે તો એને ભારે દુઃખ. એ આકાશમાં રહે ત્યાં જ એને સુખ, એમ વૈરાગ્યવાનને ભોગ ભોગવવાના મળે એના માટે દુઃખરૂપ થાય. જો એને ભોગ ભોગવવાના ન મળે એ તો એને બહુ સુખ લાગે કે બહુ કૃપા મારી પર. નિષ્કુળાનંદ સ્વામીને જો ને વડોદરાની અંદર ગયા, દૂધપાકને માલપુડા એની રસોઈ, ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને હરિભક્તો રસોઈ દેતા ને દેવા માંડ્યા, સ્વામી જોડી લઈને ભાગી ગયા. સ્વામી કે ના ફાવે, ના ફાવે, જો રોટલાની રસોઈ લો તો રહો. વૈરાગ્યવાન હતા, વૈરાગ્યવાનને મળે તો એને છોડી દે, વૈરાગ્યવાનને ભગવાન વિના જીવવાનું થાય તો મોત જેવું લાગે. જાનબાઈ ત્રાપસ ગામના હતા અને જાનબાઈ આવ્યા ગઢપુરની અંદર સાંખ્યયોગ વર્તમાન પાડવો હતો. મહારાજની પાસે આવીને સાંખ્યયોગ વર્તમાન પાડવા માટે રહ્યા, દેહના સંબંધીઓ આવ્યા, દેહના સંબંધીઓ આવી અને જાનબાઈને ઘેર લઈ જવા માટે મહેનત કરવા લાગ્યા. જાનબાઈ કે મારે ઘરે આવવું નથી, હરજી ઠક્કરના સંબંધી થાય એટલે હરજી ઠક્કરને ઘેર રોકાના. પછી એ બધા સંબંધીઓ મળીને હરજી ઠક્કરને લઈને મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે મહારાજ આ જાનબાઈને સમજાવો કે અમારે ઘરે આવે પાછી અને એને સાસરે અમારે વડાવી છે, સાસરિયા પક્ષના પણ આવેલા. એટલે મહારાજે જાનબાઈને એટલું કીધું, જાનબાઈ જાઓ ત્યારે આવે, તમે આ તમારા પિયરિયા સાસરિયા લેવા આવ્યા છે ને તો એની ભેગા જાઓ. મહારાજ જ્યાં એટલું બોલ્યા કે જાનબાઈ જાઓ, ત્યાં જાનબાઈ જમીન ઉપર પડી ગયા અને કાળા ઠીકરા જેવું શરીર થઈ ગયું, કાળા ઠીકરા જેવું શરીર. ઓલા પિયરિયા ને સાસરિયા બધાને મહારાજ કે લઈ જાઓ તમારા જાનબાઈને, જાનબાઈને લઈ ગયા
અને હરજી ઠક્કરને ઘેર સુવાડ્યા ખાટલામાં, શું થઈ ગયું જાનભાઈને, શું થઈ ગયું જાનભાઈને. પણ જાનભાઈ કાંઈ બોલે નહીં, સુધબુધ ભૂલી ગયેલા. એને એટલો બધો આઘાત લાગ્યો કે મહારાજે મને જાકારો દીધો, મહારાજે મને એવું કીધું કે જાઓ જાનભાઈ, આવો જાકારો દીધો. આટલી વાતથી તો જાનભાઈ અતિ દુઃખી થઈ ગયા. અને પછી અરજી ઠક્કરના ને એના બધા સંબંધીઓ મળીને મહારાજ પાસે આવ્યો કે મહારાજ, જાનભાઈ તો કાંઈ બોલતા નથી, તમે આવો ને ઉઠાડો. મહારાજ ગયા, જાનભાઈની આંખો બંધ હતી. મહારાજ એટલું બોલ્યા, જાનભાઈ. ત્યાં જાનભાઈ આંખો ખોલી. મહારાજ કે અમે બહુ રાજી છે તમારી ઉપર, સુખેથી અમારી પાસે આવી જાઓ. આટલું મહારાજે કીધું ત્યાં તો જાનભાઈનો આત્મા શરીરમાંથી નીકળી ગયો અને જાનભાઈ મહારાજના ધામને પામી ગયા. અને મહારાજે ઓલા સાસરિયાને પિયરિયાને કીધું કે અમે અમારો જે માલ હતો એ લઈ લીધો છે, તમને તમારો જે માલ જોતો હતો એ લઈ જાઓ. તમને જાનભાઈનું ખોરિયું જોતું હતું, આ ખોરિયું જાનભાઈનું પડ્યું છે. જાનભાઈનો આત્મા તો અમારો હતો, અમે અમારી પાસે લઈ લીધો. મહારાજે જાકારો દીધો તો જેના શરીરમાં પ્રાણ પણ ન રહ્યા એને ભગવાનમાં કેવું હેત કર્યું હોય. ખાલી જાકારો જ દીધો, જાઓ જાનભાઈ, આટલું જ કીધું. ત્યાં તો એને એટલો બધો આઘાત લાગ્યો કે શરીર છૂટી ગયું. આજે લોકોના શરીર છૂટે છે, તમે જુઓ, ઘણાને એટેક આવે, કોઈના સમાચાર સાંભળે ને કે તમારા ભાઈ દેશમાં ધામમાં ગયા છે, અહીં આને ફોન પર મેસેજ મળે ને તો ફોન પર આને એટેક આવી જાય. ઓહો, ધામમાં જતા રહ્યા, કેવું હેત બાંધ્યું હોય. દેખાય જ છે ને આપણને, જો એક વ્યક્તિમાં બાંધેલું હેત આટલું કરી શકતો હોય તો પરમાત્મા બાંધેલું હેત શું ન કરી શકે. આપણે જોઈએ છે ઘણા લોકોને આઘાત લાગે, ઓહો મારી કરોડ રૂપિયાની જમીન જતી રહી, એટેક આવી જાય. આટલું વિચારતા જ એટેક આવી જાય. ઓહો, મારી આટલી ફિક્સો હતી એને તોડીને વાપરી નાખી, અરે રે રે, પતી ગયો, પૂરું થઈ ગયું. ઓહો, મારા ઘરવાળા ધામમાં જતા રહ્યા, હજુ તો બોલતા હતા ને, હવાર તો કીધું ને કે હું ખમન તૈયાર કરું છું, જતા રહ્યા. હા, જતા રહ્યા. આય ઉપડે પાછળ આઘાત લાગી જાય છે. પોતાનો નજીકનો અતિ હેતવાળો કોઈ વ્યક્તિ મરે છે, અથવા તો એને કંઈક થાય છે, અથવા તો કોઈ વસ્તુ અથવા તો કોઈ પ્રોપર્ટી જગ્યા એની અંદર આપણને અતિ પ્રીતિ થાય, અને જો એ વસ્તુ આપણી વચ્ચેથી વિદાય થાય, કારણ કે આ તો નાશવંત જગત છે, જે કોઈ વસ્તુ આપણે સંગ્રહેલી છે એ વસ્તુ પણ રહેવાની નથી, જે કોઈ વ્યક્તિઓ સાથે આપણો સંબંધ છે એ વ્યક્તિઓ રહેવાના નથી, એનું જો સાચું સ્વરૂપ આ સંસારનું સમજ્યા ન હોઈએ કે આ સંસારમાં કશું શાશ્વત નથી, બધું જ નાશવંત છે. ગમે એવો હીરો મળેલો હશે પણ એક દિવસ તો આ પૃથ્વીમાં જ હમાવાનો છે. લંડનની અંદર 7 સિક્યુરિટી વચ્ચે રાખેલો કોહિનૂર, શું યુગો યુગાંતર સુધી કોહિનૂર એવો ને એવો ને આ સિક્યુરિટીમાં જ રહેવાનો છે? લંડનની અંદર કોહિનૂર હીરો રાખ્યો છે એ સિક્યુરિટીમાં, ઠેક યુગો યુગાંતર સુધી એવો ને એવો જ રહેવાનો ને સિક્યુરિટી એવી ને એવી જ રહેવાની છે? અરે, જ્યાં દરિયો ફરી વળશે, સ્થળ છે ત્યાં જળ થઈ જશે, આખી દુનિયા જેથી બોળાઈ જશે, મહાપ્રલય આવશે, તે દિવસે કોહિનૂર બધાએ રાખ થઈ જશે. પૃથ્વીમાં નહીં હમાય, રાખ, પૃથ્વી જ રાખ થઈ જશે, એવા હીરાઓની રાખ થઈ જશે. હવે જેને એ રીતે જેને પ્રમાણ કરેલું હોય એને કંઈક ભાંગ્યું તૂટ્યું એને કંઈક થાય નહીં, કારણ કે એને તો સમજણ જ હોય કે આ તો થવાનું જ હતું. તમે જો 85 વર્ષ કે 90 વર્ષના કોઈ દાદા ધામમાં જાય તો આપણને કંઈ બહુ આઘાત લાગે? આપણે શું વિચારતા હોઈએ, એના આમ એસીને ખાટલામાં પડ્યા હોય ને ત્યાંથી હવે જવું જવું કરી રહ્યા, શું આપણે વાતો કરીએ, જવું જવું કરી રહ્યા પણ જાતા નથી, જવું જવું કરે છે પણ જાતા નથી. હમણાં જ એક ભાઈ કે દાદા બહુ જ હંતા કુકડી રમે છે, ઘડીક દાદા હાજા થઈ જાય, ઘડીક બીમાર થાય, ઘડીક હાજા થાય, ઘડીક બીમાર થાય, ઘડીક હાજા થાય, બીમાર થાય, પણ ઉપડતા નથી. કે દાદાને ક્યાંક ચોટેલું હશે એટલે નહીં ઉપાડતા હોય, બાકી તો ભગવાન ઉપાડી લે, પણ હાજા થાય છે, બીમાર થાય છે, હાજા થાય છે, બીમાર થાય છે, એનો અર્થ કે દાદાનું ક્યાંક ચોટેલું હશે, મૂડ્યું હજુ,
અને દાદાને જ ખબર હશે કે મૂળિયું ક્યાં ચોંટ્યું છે, તો એને દાદાને ખોળવું પડે કે મારું મૂળિયું કઈ જગ્યાએ ચોંટ્યું છે, તો ઉખડે અહીંથી. જ્યાં સુધી ઉખડે નહીં ત્યાં સુધી ભગવાન ઉપાડે કેવી રીતે, ઉપાડે કેવી રીતે? પણ એ જે મૂળિયું જ્યાં ચોંટ્યું છે એને જે ઓળખવું, એને ઓળખીને ત્યાંથી તોડી નાખવું, એનું નામ વૈરાગ. નહીં તો વરહા ખેરને જુઓ ને, એક દીકરીને ત્યાં દીકરો નથી. આટલા સંકલ્પે દીકરીને ત્યાં જન્મ આપ્યો, દીકરીને ધાવે નહીં બાપ, કારણ કે એને જ્ઞાન રહ્યું કે હું તો બાપ છું. હવે તમે વિચારો, જે દીકરીને પોતાના ખોળામાં મોટી કરી એ દીકરીના ખોળામાં બાપ રમતો હોય કેટલું સરસ લાગે, એ દ્રશ્ય કેવું લાગે, અને બાપને કેવું લાગે, સારું ગજબનું કહેવાય. એમાંય દીકરી પાછા બાપના કપડાં બદલતી હોય, સમજ્યા, બાપ બધું ડાયપર બાયપર બદલવો પડતો હોય બાપનો, ત્યારે બાપને થાય કેવું. અને બાપ પછી ધાવે નહીં પોતાની દીકરી જાણીને માનુભાવાનંદ સ્વામી આવ્યા. સ્વામીને કે સ્વામી જો ના છોકરો ધાવતો નથી. સ્વામી કે એ તો બેટી કા બાપ, આ તો દીકરીનો બાપ છે, વૈરાગ્યની ઉણપે આવ્યો છે. એટલે વૈરાગ્યવાન તો દરેકને થવું પડે. એની અંદર પણ જે જગ્યાએ આપણને રાગ વધારે છે, એક વ્યક્તિમાં છે અથવા તો વસ્તુ પદાર્થમાં છે અથવા તો સ્થાનમાં છે, એ ત્રણે ત્રણ જગ્યાએથી રાગને ટાળવા પડે. કોઈ પણ પ્રકારનો જગત સંબંધી રાગ એને ટાળવો પડે. ભગવાન, ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોમાં કરેલો રાગ એ વૈરાગ છે, એ રાગ નથી. એમાં કરેલું હેત એ વૈરાગ્ય છે. એ સિવાયનું જગતમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ સારપ મનાય છે એ બધી વૈરાગ્યની ઉણપના કારણે મનાય છે. નિષ્કુળાન સ્વામીને ધામમાં મહારાજ લઈ જતા ત્યારે શ્વેતદીપ રસ્તા વચ્ચે આવ્યું. નિષ્કુળાન સ્વામીને મહારાજ કે સ્વામી શ્વેતદીપની ગાદી ખાલી પડી છે, બેહું છે આન પર? સ્વામી કે આવી ગાદીઓ બહુ ભોગવી, મહારાજ આવે સીધો ધામમાં લઈ જાઓ, મારે કોઈ ગાદી ઉપર બેસવું નથી. નહીં તો જીવ તો એવો છે કે જો આવું કાંઈ ભગવાન બતાવે ને કે જો આ ગાદી ખાલી છે ને અહીં હજારો છે હાથ જોડે એવા, તો કે કંઈ વાંધો નહીં, ગાદી ખાલી હોય તો થોડી સેવા આપીએ, થોડી સેવા આપીએ. એ રાગ, એ રાગ. એક ભાઈ અહીંયા આગળ આપણા મંદિરે આવતા, મને કે કંઈક કામ હોય તો કહો. કામ કાંઈ નહીં, વીકેન્ડમાં આવું ને ભજન કરવું, કથા સાંભળવી, કંઈક સેવા કરવી. તો કે એટલે તો આવું છું સેવા કરવા. મેં કહ્યું કંઈ વાંધો નહીં, કરો સેવા. તો કે ક્યાં સેવા કરું? મેં કીધું નીચે પૂછવું પડે તમારે, અહીં ઉપર તો સેવા નથી, નીચે પૂછો. તે નીચે પછી કીધું તો પછી મને કે સેવા તો મને ફાવે. તે મેં કીધું રસોડાની અંદર આમને લગાડો એટલે ક્યાંક પીરસવા અમને બધે સેવામાં કામ લાગે. 3 વર્ષ થઈ ગયા. તો એ ભાઈ રસોડાની અંદર સેવા કરવા તો લાગ્યા પણ હરખું કંઈ સેવામાં જામ્યું નહીં. પાછા આવ્યા, મને કે સેવા કંઈક મારી એવી હરખી આપો ને કે મને. મેં કહ્યું સેવામાં શું હરખું, તમને કંઈ પ્રોબ્લેમ છે કમરનો કે આ? તો કે ના એવો કાંઈ નથી. મેં કહ્યું હરખી કોને કહો તમે? તો કે મને આમ તમે ટેબલ ખુરશી હોય ને કંઈ લખવાનું હોય કે હું લખવાનું મંત્ર જાપ લખો તો ચાલે ટેબલ ખુરશી નાખીને, એ સેવા જ છે. તો કે ના પાવતીઓ ફાડવાની હોય કે આ તે એવું હોય તો? મેં કીધું પાવતી ફાડવાવાળા તો છે. તો પછી રસોડાની અંદર એવું કરો કે આ બધા તમે જે બીજા બધાના મેનેજમેન્ટમાં રાખેલા જ બધાને કાઢ નાખો અને મને હોપી દો, એટલે હું કહું એવું એ લોકો કરે, હું ખુરશે બેઠો બેઠો કેદે રાખીશ. મેં કીધું ના એવા સેવકો ઘણાય છે, એવા સેવકો ઘણા છે. તમે જો ખાલી ઠાકોરજી જમાડીને ભજન કરો ને બહુ મોટી સેવા. હવે આવો રાગ, વ્યક્તિને રાગ. બાકી સેવા જ જેને કરવી છે એને કંઈ ઓછી સેવા હોય? ઓછી સેવા હોય, બધી બહુ સેવા હોય. ગમે ત્યાંથી તમે ખોળો તો સેવા ઢગલો મળી જાય એવું છે. પણ જીવને એવું વૈરાગ્ય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્થાન પદ પ્રતિષ્ઠા બધામાં પ્રીતિ રહે. તેમ વૈરાગ્યવાનની વરતી હરિમૂર્તિ માહી રહે વસી, તેને દેહમાં આવે દુઃખ ઉપજે જે વાલમમાં રહી વિલસી. અહીં કે છે એવા વૈરાગ્યવાળાને ભગવાનની મૂર્તિમાં રહેવું ગમે છે, એને તો દેહમાં આવે ને એટલે દુઃખ ઉપજે કે આ શરીરમાં ક્યાં આવ્યો. આ શરીરનું સાચું સ્વરૂપ વૈરાગ્યવાન જોઈ શકે છે. રાગે યુક્ત વ્યક્તિ આ શરીરના સ્વરૂપને જોઈ નથી શકતું કે આનું સાચું સ્વરૂપ શું છે.
આ શરીરની અંદર એક પણ વસ્તુ સારી ભરી છે? જો આને એક ચામડું ઉખાડવામાં આવે અને ચામડું ઉખાડીને અંદરથી માલ કાઢવામાં આવે તો એકેય માલ સારો ભર્યો છે? આંતરડા, પરુ, પાક, વિષ્ટા, મૂત્ર, લોહી, તમે વિચારો ખરા, એક તપેલીમાં ભેગું કર્યું હોય ને, ખાલી એક જ આટલા હાથનો જ ભાગ ભેગો કર્યો હોય ને, તો આપણે એને જોઈ પણ ના શકીએ, અડી પણ ના શકીએ, ખાધેલું ઉલટી થઈ જાય એવો માલ આ શરીરમાં ભર્યો છે. ખાલી સુરા ખાચરને મહારાજે એક કાનની રચના બતાવી, કાનની રચના જ બતાવી ને તો ઉલટી થઈ ગઈ. આપણે આ એક્સરે લઈએ અને આપણો આમ અંદરનો આ હાડ પિંજરનો બધા ફોટા આવે, એ ફોટા આપણે કોઈને બતાવીએ, આ મારો ફોટો કોઈને બતાવાય? આપણે જોઈએ ને જો રાતે જોઈએ તો રાતે બીક લાગે ખારું આ હું છું? જો લાઇટ મૂકી હોય ને રાતે મૂક્યો હોય એટલા ફોટા પર ફોટો તો ભૂત લાગે? આટલાનો એક્સરે લીધો હોય મોઢાનો અને કોઈને કહે જો આ મારું સ્વરૂપ છે, જો બતાવીએ કોઈને, અને બતાવાય એવું ખરું? કોઈ આપણને આ મોઢું બતાવે, આપણું એક્સરે પાડી અને પછી મોઢું બતાવે કે આ તમે છો, હા હોતું હશે, હવે હું થોડો, મારો ફોટો તો આવી રહ્યો, જો આ દેખાય છે, આ હું એ રાગે યુક્ત. ખરેખર ઓરિજિનલ સ્વરૂપ તો એ જ છે, જે અંદર એ હાડકાનું સ્ટ્રક્ચર દેખાય છે એ જ આ શરીરનું સ્વરૂપ છે. આ તો ઉપર તો બધો પ્લાસ્ટર મારી દીધું છે, નહીં તો એ જે હાડપિંજર છે એ હાડપિંજરના આધારે તો આ બધું ઉપર ઊભું છે, એ મેન પાયો છે. બધું નીકળી જાય તો એ હાડપિંજર રહે છે, અને હાડપિંજર છે એ જ આ શરીરનું સ્વરૂપ છે. બાકી બધું ઉપર પ્લાસ્ટર માર્યું છે, કોકને ક્યાંક વધારે મારી દીધું હોય, કોકને પેટ ઉપર વધારે સિમેન્ટ નખાઈ ગયો હોય, સમજ્યા, કોકને સાથળ ઉપર નખાઈ ગયો હોય, કોકને હાથ ઉપર નખાઈ ગયો હોય, કોઈને મોઢામાં માથામાં નખાઈ ગયો હોય, જ્યાં માલ વધારે પડી જાય એ થોડું વધી જાય દાદા, બરાબર ને? અને આવા દાદા જેવન થોડું સ્મૂથ કર્યું, ઓછું પ્લાસ્ટર માર્યું હોય, પણ વાત તો એવી છે કે આખરે હાડપિંજરનું સ્ટ્રક્ચર તો બધાનું સરખું જ છે, એની સાઈઝ તો સરખી જ છે, ઉપરનું બધું બદલાય, પણ એ વૈરાગ્યવાનને દેખાય, બીજાને ન દેખાય. બીજાને તો આમ રાત દિવસ આમ દેખાય, હા વાહ સરસ છે, ધોળું છે, કાળું છે, એકી કરચલી નથી, જોરદાર, આવું દેખાય બીજાને તો એવું દેખાય. દાદા થઈ ગયા હોય ને તો એમ કરતલ્યો ભાંગવા માટે આમ સરસ મજાની ક્રીમો બીમો લગાવીને કમ્પ્લીટ કરે અને પછી કહે કે મારી ઉંમર કેટલી લાગે છે? આમ તો તમે 70 નહીં, આમ નહીં લાગતો 40 હોવ્યો. આપણે આમ કમ્પ્લીટ બધું લગાવીને એટલે 40 જ લાગવું, આમ તો 70 છે પણ 40 લાગવું, પણ 40 લાગવાથી થોડા કે તમે 70 મટી જવાના છો, 70 જ રહેવાના છે, એ તો કોઈ દી જવાના નથી. એવું એક ભગત છે, હું એમને કાકા કહેતો, તો મને કે કાકા નહીં હજુ તો હું જુવાન છું, હવે કાકા પર આવી ગયા કે હવે કાકા થઈ ગયો, હજુ બે વર્ષ 3 પહેલાં જુવાન હતા અને 3 કાકા થઈ ગયા. 3 થયા ના, પહેલાંય હતા જ, પણ વૈરાગ્યની ઉનોપતી હવે આવી ગયો. દેહમાં આવે વૈરાગ્યવાનને તો દુઃખ થાય, ભગવાનની મૂર્તિને છોડીને દેહમાં આવવું પડે, દેહમાં વસવું પડે ને દુઃખ થાય. ઓહો, ભગવાનની મૂર્તિમાં સુખ, ભગવાનનો મુક્ત થઈ જાય એને ના કોઈ શરીરની ઉપાધિઓ રે. આ તો કેટલી ઉપાધિ, સવાર ઉઠીએ ત્યાંથી સાંજ સુધી શરીરની 1000 પ્રકારની ઉપાધિઓ છે, પણ એને જોવાની દ્રષ્ટિ નથી એટલે આપણને એમાં સુખ લાગે છે. જેમ ભૂપ ભામિની ભવંતજી રડવડે એકલી અરણ્ય, ભવન ભવન હીડે ભીખતી તેને વદવી વાગરન. જેમ ભૂપ ભામિની, રાજાની રાની ભવંતજી, રાજાનો મેલ તજીને રડ વળે એકલી અરણ્ય, જંગલમાં જાય અને પછી ભવન ભવન હીડે ભીખતી, ઘેર ઘેર જઈને ભીખ માગે. પેલી નહીં એક દાંતનવાળી સ્ત્રી હતી ને રાજા એને વર્યા અને રાજાએ કીધું કે બહુ રૂપાળી છે, હાલો લગ્ન કર્યા, મેલમાં રાખી, પહારી મેવા મીઠાઈ, રાજાશાહી વચ્ચે, રાનીશાહી વચ્ચે એની દાસદાસીઓ સેવા કરવાવાળી, એની અંદર હતી ન્યા હતી, દાંતન વેચતી હતી ત્યારે બહુ જોરદાર આમ શરીર હતું એનું, પણ જેમ રાજાને ન્યા આવીને તો દુબળી થવા માંડી કે ખાવા ના મળતું હોય,
રાજા કે હારું આમ કેમ થયું? ન્યા બહુ હારી હતી, રૂપાળી હતી, પણ અહીંયા આગળ દુબળી કેમ થવા માંડી? પ્રધાનને કાર્ય હોપ્યું બુદ્ધિશાળી. પ્રધાન કે મને હોપી દો, હું રહસ્ય ખોળ નાખું. પ્રધાને એક ઓરડામાં બંધ કરી રાજમહેલના, અને ત્યાં થોડા દાંતન મૂકી દીધા અને બે ચાર ગોખલા કરી આપ્યા. ત્યાં બાઈને ટેવ ને, લેજે બા દાંતન, દેજે બા રોટલો, લેજે બા દાંતન, લેજે બા રોટલો, દેજે બા રોટલો, લેજે બા દાંતન, આવું કહેવાની ટેવ. આને ગોખલે ગોખલે રોટલાના ટુકડા મૂકી દીધેલા. ત્યાં શું કરે, દાંતન આમ મૂકે ગોખલામાં અને રોટલા લે અને ઊભી ઊભી ખાય. છ મહિનાની અંદર તો એવી જોરદાર ફૂલીન દડા જેવી થઈ ગઈ. રાજા પાસે પ્રધાન લઈ આવ્યા કે રાણીબા આપણા. રાજા કે આ રાણીબા, એ જ, આ એ જ. એટલે આ તો દુબળી થઈ ગઈ હતી ને આટલી બધી જોરદાર, જામી ગયું શરીર? તો કે આ રાજાજી જામી ગયું. હાનાથી જામી ગયું આટલું બધું શરીર? લેજે બા દાંતન ને દેજે બા રોટલો. રાજાની રાણી થઈ પણ એના લખન મટ્યા નહીં. એમ ભગવાન આવા મોટા મળ્યા, પુરુષોત્તમ નારાયણ આવા મોટા મળ્યા, આવા દિવ્ય મહાપુરુષોની વાણી આપણને મળી, આવા દિવ્ય પુરુષોએ કરેલા ગ્રંથો આપણને મળ્યા, પણ જો આપણા લખન ના ટળે તો જેવી રીતે ઓલી દેજે બા રોટલો લેજે બા દાંતન એના જેવું જ આપણું કામ કહેવાય. એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે ભવન ભવન હીડે ભીંખતી, કહેતા જેને વસ્તુએ વસ્તુએ, પદાર્થે પદાર્થે, સ્થાને સ્થાને, વ્યક્તિએ વ્યક્તિએ, પદે પદે, જેને હંમેશને માટે ભૂખ રહે કે આ પદ હું મેળવી લઉં, આવી પ્રતિષ્ઠા હું મેળવી લઉં, આ વ્યક્તિને હું મેળવી લઉં, આ સ્થાનને હું મેળવી લઉં, આ સંપત્તિને હું મેળવી લઉં, એ તો ભિખારણ છે. એને મહારાજે અહીં સ્વામી કે ભિખારણ છે. પછી સ્વામીની જે આ કડી છે બહુ સરસ છે. તેમ હરિજનની વૃત્તિને જોઈએ પુરાણ પતિવ્રતાપનું, મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગર કરેવું ગણું. જેવી રીતે ઓલી રાજાની રાણી થઈને ઘેર ઘેર ભીખ માગે એને પતિવ્રતા ના કહેવાય, એને ભિખારણ કહેવાય, એવી રીતે ભગવાનના ભક્તની વૃત્તિને પતિવ્રતા પણ જોઈએ. આપણે કહીએ કે હું પતિવ્રતાની ભક્તિવાળો, આપણે ભગવાન સ્વામિને સર્વોપરી કહીએ એટલે પતિવ્રતાના અંગવાળા આપણે સ્થૂળ ભાવમાં થયા કહેવાય. આપણને ઉપાસનાનું સ્વરૂપ સ્થૂળ ભાવે સમજાયું કહેવાય, પણ આપણી વૃત્તિમાં જ જ્યારે મહારાજ સિવાય બીજું ન રહે, વૃત્તિમાં, અત્યારે આપણી પ્રવૃત્તિમાં મહારાજ સિવાય કાંઈ નથી, એવું થઈ ગયું પ્રવૃત્તિમાં, અને એમાંથી જ વૃત્તિમાં જવાય. રસ્તો તો એ જ છે, પરંતુ આપણે ખાલી બોલીએ, આપણે ખાલી બસ કીધું કે સ્વામિનારાયણ સર્વોપરી, પણ સ્વામિનારાયણ સર્વોપરી તો પછી ભૂલાય કેવી રીતે? વૃત્તિમાં પણ જ્યારે મહારાજ થઈ જાય ત્યારે વૃત્તિ પતિવ્રતા થઈ કહેવાય. અને વરાવાની છે વૃત્તિને. આપણે અત્યારે શરીર ભગવાન સાથે વરાવ્યું છે, પણ આપણે વરાવવાની છે આપણી વૃત્તિને. વૃત્તિ વિવાહ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે, ગ્રંથ આગળ આવશે, વૃત્તિ વિવાહ. વૃત્તિરૂપી દીકરીને પરનાવી પુરુષોત્તમ સાથે એને વૃત્તિ વિવાહ કહેવાય. જીવાભાઈની દીકરી, જીવાભાઈની દીકરી, જીવાભાઈ કોણ? આત્મા. એની દીકરી કોણ? વૃત્તિ. એ વૃત્તિને સારા ઘેર પરનાવી જોઈએ, અને સારામાં સારું ઘર પુરુષોત્તમ નારાયણનું છે. ન્યા જો એ વૃત્તિ જાય તો એ વૃત્તિને કોઈ દી જોખમ નહીં, ક્યારેય એ વૃત્તિને વિધવા ના થવું પડે, એ વૃત્તિને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના આવે, એ વૃત્તિને ક્યારેય ખાવા પીવાની કોઈ પ્રોબ્લેમ ના રહે, સુખી સુખી રહે એ વૃત્તિ. અને વૃત્તિ પુરુષોત્તમમાં રહે ને એટલે એના દીકરાઓય હારા. વૃત્તિ વિવાહ કરો ને પુરુષોત્તમ સાથે, જેને વૃત્તિ વિવાહ થઈ જાય એટલે એના દીકરાઓ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ બધું બહુ સરસ સરસ સંપત્તિ, દીકરા દીકરીઓ બધાય હારા જ આવે, એકેય નકટા ના આવે. અને વૃત્તિ જો બીજે ગઈ, દીકરી જો બીજે જતી રહી અથવા બીજે વરાવી દીધી એટલે દુઃખ આવે. અહીં કહે છે હરિજનની વૃત્તિને પતિવ્રતાપણું જોઈએ. પતિવ્રતાપણું એને કહેવાય કે મૂર્તિ મહારાજની એની અંદર ઘરક રહે, ઘરકેલા રહે. જેમ સમુદ્રમાં પાણીની અંદર કોઈ ડૂબેલો રહે, જેમ માછલું પાણીમાં ઘરક રહે છે, જેમ ભમરો ફૂલોની વચ્ચે ગરકાવ રહે છે, એવી રીતે ભગવાનનો ભક્ત મૂર્તિમાં ગરકાવ જોઈએ.
પણ બાંધી અલા બુદીએ ડૂબકી તે નિસરે બારો નીરથી તેમ હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી. જેમ પેલું અહીં આગળ પેટે બાંધીને કોઈ પાણીની અંદર પડે તો ડૂબકી ખાઈને પાછો ક્યાં આવે, બહાર આવે. એવી રીતે જો શરીરને વિશે પ્રીતિ રાખેલી હોય તો એ ભગવાનની મૂર્તિમાં રહી જ ના શકે. એ કહે છે કે ભગવાનની મૂર્તિની અંદર બુડવું હોય એને શરીરમાંથી પ્રીતિને તોડવી. પ્રીતિને તોડવી એટલે શું, એને ખાવા નહીં આપવાનું, શું એને ઠંડી ગરમી લાગે તો એને કોઈ પ્રકારનું કોઈ રક્ષણ નહીં કરવાનું, ના કરવાનું. જરૂરિયાત પ્રમાણે જે શરીરને આપવું એ વૈરાગ્ય જ છે. જરૂરિયાત પ્રમાણે આપવું, રાગથી આપવું, ઈચ્છાથી આપવું, આસક્તિથી આપવું, આસક્તિથી સાચવવું એ ના પાડે છે શાસ્ત્ર. નહીં તો જરૂરિયાત પ્રમાણે જે પ્રકારે, કારણ કે આ શરીરથી જ ભગવાન ભજાય છે. આ શરીર જો સારું હોય તો ભગવાન ભજાય, એટલે એને જરૂરિયાત પૂરતું. જો એને વધાર પડતું આપી દઈએ તો એ ભગવાન ના ભજવા દે, એને હાવ તોડી નાખીએ તોય ભગવાન ના ભજવા દે. પણ યુક્ત આહાર વિહાર જે પ્રકારનો શાસ્ત્રમાં કીધો હોય, જે પ્રકારની જરૂરિયાત હોય એટલું જો રાખીએ તો ભગવાન સહેજે ભજાય. એમાંથી પછી ધીરે ધીરે જે શ્રેષ્ઠ વૈરાગ્ય હોય ત્યાં પહોંચાય. એટલા માટે જરૂર જોઈએ નરને તે નિરવેદ, નિર્વેદ એટલે વૈરાગ્ય અવશ્ય જોઈએ. નિષ્કુળાનંદ કહે તે વિના મટે નહીં મનને ખેદ. જ્યાં સુધી આવો વૈરાગ્ય ન આવે ત્યાં સુધી મનને ખેદ એટલે કે મનના દુઃખ મટે નહીં, મનના દુઃખ ટાળવા માટેની દવા, એના માટેનું ઔષધ એ વૈરાગ્ય છે. અને વૈરાગ્ય માટે વૃત્તિને પતિવ્રતા બનાવી વૃત્તિને પુરુષોત્તમ નારાયણ રૂપ કરે એમાં સહેજે વૈરાગ્યનો નિવાસ રહે છે, એવી અહીં નિષ્કુળાન સ્વામી વાત કરે છે. કડવું 12 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે